રાજકોટના ધર્મેન્દ્ર રોડ પર આવેલ પ્રખ્યાત કાપડના શોરૂમ ડ્રેસવાલામાંથી રૂપિયા 7,52,000ની ચોરી થયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જાણભેદું હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી છે. બનાવમાં તસ્કરોએ અગાસીથી ત્રીજા માળે પહોંચી ત્યાંથી લિફ્ટ મારફતે નીચે આવીને ખાનામાં રાખેલા રૂપિયા 8,00,000ની ચોરી કરી છનનન થઈ ગયા હતા. તસ્કરોએ ચોરી કરતા પહેલા સીસીટીવીના તમામ કેબલો કાપી નાખ્યા હતા. જોકે એક સીસીટીવી કેમેરામાં બે ટોપીવાળું જેકેટ પહેરેલ બે શખ્સો દેખાઈ રહ્યા છે. ચોરીના બનાવ અંગે શોરૂમના માલિક કેતનભાઈ અનડકડે એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસને કોઈ જાણભેદું હોવાની શંકાના આધારે ત્યાં કામ કરતા 20 જેટલા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી. કપડાના શોરૂમને નિશાન બનાવીને પોલીસને ખુલ્લો પડકાર ચોરે ફેંક્યો છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં પોલીસ ચોરોને પકડી રહી છે. અહેવાલ વિજય મકવાણા.